નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વહેત કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતના ઇતિહાસના મહત્ત્વના રાજા એવા રણજીતસિંહ વિશે સંપૂર્ણ માહિતી આ વિડિયો લેક્ચરમાં લેવાની છે તો મિત્રો શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આ જે સૌરાષ્ટ્રના રાજવી છે તેમના વિશે જીપીએસસી ક્લાસ વન ટુમાં પણ આમના વિશે અવારનવાર પરીક્ષામાં પૂછાતું હોય છે તો આજે એમની જે રણજીતસિંહજી છે એના વિશે સંપૂર્ણ માહિતી લેશું અને આ જ રણજીતસિંહજી છે કે જેના માનમાં રણજીત ટ્રોફી છે એ રમવામાં આવે છે તો ચર્ચ ચર્ચા છે એ શરૂઆત કરીએ કે રણજીતસિંહ વિશે તો સૌ સૌપ્રથમ છે એ રણજીત સિંહનો કાર્યકાળ તો કે રણજીત સિંહ છે એ હોદ્દા ઉપર કઈ સાલથી કઈ સાલ સુધી રહ્યા હતા તો રણજીત સિંહ ઈસવીસન ઓગણીસો સાત થી ઓગણીસો સુધી પોતે હોદ્દા ઉપર રહ્યા હતા તો શરૂઆત કરીએ રણજીત સિંહ વિશે તો કે રણજીતસિંહનું પ્રાથમિક શિક્ષણ છે એ રાજકોટની રાજકુમાર કોલેજમાં થયું હતું અને પછી ઉચ્ચ અભ્યાસ છે એ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટરી કોલેજમાં થયો હતો એટલે એમ કહી શકાય કે ભાઈ પ્રાથમિક શિક્ષણ છે એ રાજકોટની રાજકુમાર કોલેજમાં અને મિત્રો અહીંયા વધારે પડતા રાજકુમારો જ અભ્યાસ કરતા હતા આથી આ કોલેજનું નામ પછી રાજકુમાર કોલેજ પડી ગયેલું હતું અને રણજીતસિંહજીએ આગળ છે અભ્યાસ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટિનિટરી કોલેજમાં કર્યો હતો ઇંગ્લેન્ડમાં પોતાના અભ્યાસ દરમિયાન તેમણે અભ્યાસ ઉપરાંત સાથે સાથે ક્રિકેટમાં એક પરદેશી રમતમાં એક દેશી રમતવીર તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી જો કે એ સમયમાં ક્રિકેટ છે એ ભારતના લોકો ના રમતા હતા પણ પોતે છે એ ત્યાં જઈને ક્રિકેટમાં હાથ અજમાવે છે એટલે અભ્યાસની સાથે સાથે ક્રિકેટ પણ રમે છે અને એમાં એક દેશી રમતવીર તરીકે પ્રસિદ્ધિ મેળવે છે એવા રણજીતસિંહ હતા પોતાના સમયના તેઓ એક મહાન ક્રિકેટવીર હતા એટલે કે એક રાજવી તો કહી શકાય પણ પોતાના સમયમાં એક મહાન એક ક્રિકેટવીર પણ હતા અંગ્રેજોની ટીમમાં રહીને તેમણે અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો એટલે કે જ્યારે અંગ્રેજોના ટીમમાં જ્યારે અભ્યાસ સાથે સાથે ક્રિકેટ રમતા હતા ત્યારે ઘણા બધા દેશોનો તેમણે અભ્યાસ કર્યો હતો એટલે કે પ્રવાસ કર્યો હતો તેઓ રણજીના હુલામણા નામથી પ્રસિદ્ધ થયા હતા મિત્રો અહીંથી યાદ રાખવા જેવો મોસ્ટ એમ્પી સવાલ નીકળે તો કે રણજીતસિંહજી કયા હુલામણા નામથી પ્રસિદ્ધ થયા હતા તો કે રણજીના હુલામણા નામથી પ્રસિદ્ધ થયા હતા ઈસવીસન અઢારસો પંચાણુંથી થી ઓગણીસો ચાર સુધી તેમણે ઇંગ્લેન્ડમાં રહી ક્રિકેટની રમતમાં ઘણી બધી પ્રસિદ્ધિ મેળવી હતી એટલે કે જ્યારે એનો અભ્યાસ થયેલો એ સમયગાળા દરમિયાન એટલે કે અઢારસો પંચાણું ઓગણીસો ચાર સુધી તેમણે ઇંગ્લેન્ડમાં રહીને રમત ક્રિકેટની રમતમાં ઘણી બધી પ્રસિદ્ધિ નામનાઓ મેળવી હતી વિદ્યાભ્યાસમાં પણ તેઓ બેરિસ્ટર એટ લો થયા હતા એટલે કે વિદ્યાભ્યાસમાં તેમણે પદવી બેરિસ્ટર એટ લોની પદવી મેળવી હતી તેઓ રાજ્યનો વહીવટ કરવાના કાર્યને ક્રિકેટની રમત સાથે સરખાવે છે તેથી તેમણે પોતાના રાજ્યના વહીવટમાં એક રમતવીરની અદાથી કર્યો હતો એટલે કે પોતે એક આ જે રાજ્ય છે એને ક્રિકેટ ની રમત સાથે સરખાવતા હતા અને આ પોતાનો વહીવટ છે એક રમતવીરમાં અદાથી એટલે કે પોતે એક રમતવીર આ રાજ્ય છે એ રમ ચલાવવા માટે એક પોતે ખેલાડી છે રમતવીર છે એ અદાથી પોતે રાજ્યનો વહીવટ કરતા હતા ઓગણીસો સાતથી ઓગણીસો તેત્રીસ સુધી તેમના એટલે કે તેમણે છવ્વીસ વર્ષ શાસન કાળમાં તેમણે વિવિધ ક્ષેત્રમાં સુધારા કરી જામનગરનું આધુનિકરણ કરવામાં અથાગ પ્રયત્નો કર્યા હતા એટલે કે પોતે જ્યારે હોદ્દા ઉપર ઓગણીસો સાતમાં આવેલા અને પોતે ઓગણીસો તેત્રીસ સુધી પોતે હોદ્દા ઉપર રહ્યા હતા તે એટલે કે છવ્વીસ વર્ષ સુધી પોતે શાસનકાળમાં રહ્યા હતા એ સમયગાળામાં અંતર્ગત છે એ જામનગરનું આધુનિકરણ કર્યું હતું અને આધુનિક કરવા માટે ઘણા બધા તેમણે પ્રયત્ન કર્યા હતા એમ કહી શકાય તેથી જ તેમને આધુનિક

સોરી ક્ષેત્રે વિકાસ કરી તેમના આધુનિકરણ માટેના અનેક પગલાંઓ લીધા હતા એટલે કે પોતે આ જે ઉચ્ચ અભ્યાસ કરીને પોતાની પ્રગતિશીલ જે વિચાર શ્રેણી હતી આ વિચાર શ્રેણી અંતર્ગત તેમણે વિવિધ ક્ષેત્રોનો વિકાસ કરી અને એક આધુનિકરણ કરવા માટે એટલે કે થોડુંક અપડેટ વર્ઝન કહી શકાય અને સુધારા વધારા લાવવા માટે તેમણે ઘણા બધા કાર્યક્રમો કર્યા હતા તેમાંથી મુખ્ય આ પ્રમાણે છે જે નીચે પ્રમાણે છે તો કે પહેલું જ છે જામનગર શહેરનું નવીનીકરણ અને આધુનિકરણ તો કે આ એનો પહેલો સુધારો છે તો કે એના વિશે વાત કરીએ તો કે શાસક બન્યા પછી રણજીતસિંહે સૌ પ્રથમ પોતાના ધ્યાન રાજ્યની રાજધાની શહેર એટલે કે જામનગરની સ્વચ્છતા તેના વિસ્તૃતિકરણ અને સૌંદર્ય તરફ આપ્યું હતું એટલે કે જ્યારે રાજા બન્યા ત્યારે પોતાનું પ્રથમ જ ધ્યાન વધારે પડતું ધ્યાન છે એ આપેલું હતું તો કે પોતાની રાજધાનીમાં અને એને સ્વતંત્ર સ્વચ્છતા કરવા માટે અને વિસ્તૃતિ એટલે ફેલાવવા માટે અને સૌંદર્ય લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા તે માટે તેમણે શહેરના નવીનીકરણને વૈજ્ઞાનિક ઢબે આયોજન કર્યું હતું એટલે કે આ શહેરનું નવીનીકરણ કરવા માટે એને વૈજ્ઞાનિક ઢબ અપનાવેલી હતી તેમણે યુરોપના અનેક મોટા શહેરો જોયા હતા તેથી તેમાં સુદૃઢતા સ્વચ્છતા અને તથા વ્યવસ્થિત આયોજનની તે પ્રભાવિત થયા હતા એટલે કે જ્યારે પોતે અભ્યાસ કરતા અને સાથે ક્રિકેટ રમતા ત્યારે ક્રિકેટ દરમિયાન ઘણા બધા પ્રવાસો કરેલા અને આ રીતના યુરોપના ઘણા બધા તેમણે શહેરો જોયા હતા તે અંતર્ગત જ એ જે જામનગર છે એના નવીનીકરણ માટે ઘણા બધા આયોજન એ કરેલું હતું તેની રાજધાની શહેર એટલે કે જામનગરમાં એ એક એવું હતું કે ગંદુ અને બિન આરોગ્યપ્રદ શહેર છે એ ગણાતું હતું એટલે કે એ સમયમાં છે એ જામનગર કેવું ગણાતું હતું તો કે ગંદુ અને બિન આરોગ્યપ્રદ શહેર ગણાતું હતું અને આ તેનું નવીનીકરણ કરવાનું બીડું છે એ આ ઝડપે છે રણજીતસિંહજી ઝંપે છે અને ત્યારબાદ જામનગરના રસ્તા ઘણા સાંકડા અને ગંદા હતા એટલે કે તેની એ સમયની પરિસ્થિતિ છે એ જામનગરની બહુ ખરાબ હતી એવું આપણે કહી શકાય ઉપરાંત ત્યાં રખડતા અને હડકાયા કૂતરાની સંખ્યા પણ ઘણી બધી હતી અને શહેરોની વચ્ચોવચ પશુપાલક મતવા લોકો બે હજાર જેટલા એના ઘર ત્યાં હતા તેમના ઢોરોની ગંદકીને શહેરમાં મેલેરિયા પ્લેગ કોલેરા જેવા રોગો ફેલાવતા હતા તેથી શહેરની ગંદકી નાબૂદ કરવા અને રોગચાળો નાબૂદ કરવા અને રસ્તાઓ પહોળા કરવા માટે તેમણે ધ્યાન આપેલું હતું એટલે કે આ જે બધી ગંદકીઓ છે એને લીધે ઘણા બધા રોગચાળા થતા હતા આથી ગંદકીને દૂર કરવા માટે તેમણે ઘણા બધા પ્રયત્ન કર્યા હતા તે માટે કેટલાક ઘરો પડાવી નાખ્યા અને પશુપાલક જે મતવા લોકો હતા તેને શહેરની વચ્ચેથી હટાવીને અને શહેરની બહાર છે એને વસાવાયા હતા એટલે કે જે વચ્ચે જે બે હજાર જેટલા મકાનો મતવા લોકોના હતા એને ત્યાંથી હટાવી દીધા અને શહેરની બહાર તેમને વસાવેલા હતા રોગ પ્રસારણ કરતી ખજૂરિયા બજાર પણ દૂર કરવામાં આવી એટલે કે જે રોગ ફેલાવવાનું કામ કરતી એવી કોઈ બજાર એટલે કે ત્યાં ગંદકીનું પ્રમાણ વધારે હતું એવી ખજુરિયા બજારને ત્યાંથી દૂર કરવામાં આવી અને શહેરની વચ્ચે વચ્ચે પાવૈયા ચોક હતો આ પાવૈયા ચોક અને એટલે કે જે પાવૈયા ચોકમાં ત્યાં પાવૈયાઓ અને વેશ્યાઓના નિવાસ હતા તેમને પણ શહેરની બહાર હાકી કાઢવામાં આવ્યા હતા એટલે કે એ સમયમાં જે પાવૈયા ચોક હતો એટલે કે ત્યાં વધારે પડતા પાવૈયા રહેતા હતા એટલા માટે ત્યાંનું નામ પણ પાવૈયા ચોક પડી ગયેલું આથી પાવૈયા ચોક જે હતો ત્યાં પાવૈયા અને વેશિયાઓ જે પણ વૃત્તિ સાથે સંકળાયેલા હતા એ લોકોને બધાને ત્યાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા આ ફેરફારને પરિણામે શહેરના આંતરિક વિસ્તારોમાં કેટલાક મકાનોમાં કે જ્યાં દિવસે પણ પ્રકાશ કે હવા નહોતી પહોંચતી ત્યાં પણ આવી સગવડ શરૂ થઈ હતી જૂના સાંકડા રસ્તાઓ પહોળા કર્યા ત્યાં ડામરના બનાવ્યા અને પહોળા અને પાકા રસ્તાની બંને બાજુ સુશોભિત દુકાનો બંધાવવામાં આવી અને રસ્તાના કિનારો ફૂટપાથો પણ બંધાવી આ સિવાય જાહેર બગીચાઓ અને આ સિવાય ઘડિયાળ સાથેના ટાવર પણ બંધાવ્યા હતા એટલે આવું બધું કામ છે એ જામ રણજીતસિંહે છે એ જામનગરમાં કરેલું હતું આ સિવાય મિત્રો આ આપણા માટે મહત્વનો ટોપિક બને છે તો કે રામ જામ રણજીતસિંહે કુલ અગિયાર રસ્તાઓ બંધાવ્યા હતા ઉપરાંત વિભા પેલેસ જામ વિલાસ પ્રતાપ વિલાસ અમર વિલાસ માન જેવા મહેલો બંધાવ્યા હતા ફરીથી બોલું છું મિત્રો વિભા વિલાસ જામ વિલાસ પ્રતાપ વિલાસ અમર અને માન વિલા આટલા મહેલો છે એમણે બંધાવ્યા હતા આ સિવાય ફિલ્ટર હાઉસ કોચ હાઉસ નવું પેડોક આ સિવાય ઇરવિન હોસ્પિટલ નર્સિંગ કુલ સોલેરિયમ સોલેરિયમ આ સિવાય સજુબા ગર્લ્સ સ્કૂલ વેજીટેબલ અને ફૂડ માર્કેટ ગેટ માર્કેટ સોરી ગેઇન માર્કેટ આ સિવાય કાપડ માર્કેટ આ સિવાય મોસ્ટ એમપી મિત્રો પૂછાય એવો સવાલ છે દયારામ લાઇબ્રેરી એ પણ ત્યાં બંધાવવામાં આવી હતી જામ રણજીતસિંહ દ્વારા આ સિવાય સેક્રેટરીયેટ ક્રિકેટ બંગલો ગરાશિયા બોર્ડિંગ સંસ્કૃત પાથશાળા રણજીત સાગર ડેમ આ સિવાય મોસ્ટ ટાઈમ પી ઘનશ્યામ બેંક કે જે પાછળથી સેન્ટ્રલ બેંક તરીકે જાહેર થઈ એટલે કદાચ મિત્રો આ સવાલ પૂછાઈ શકે કે ભાઈ ઘનશ્યામ બેંક હાલમાં કયા નામે ઓળખાય છે અથવા સેન્ટ્રલ બેંક છે એ પહેલાં કયા નામે ઓળખાતી હતી તો સેન્ટ્રલ બેંક પહેલાં છે એ ઘનશ્યામ બેંક તરીકે ઓળખાતી હતી એટલે આ સિવાય સુમેર કોલેજ રેલવે સ્ટેશન આ સિવાય અણદાબાઉ આશ્રમ જામ રાવળ જામ રણજીત અને મોન્ટેગ્યુનો બાવલાઓ પણ વગેરે બાંધકામો તેમણે કર્યા હતા મિત્રો આને ફરી એક વખત વિડીયો પોઝ કરીને ફરીથી તમે વાંચી લેજો આમાંથી આપણા ઘણા બધા સવાલ છે એ પૂછાઈ શકે એવા અને મોસ્ટ એમપી છતાં પણ એક વખત રિવિઝન કરી લઈએ તો વિભા વિલાસ જામવિલાસ પ્રતાપ વિલાસ અમરવિલાસ અને માનવિલાસ આટલા મહેલો બંધાવ્યા હતા આ સિવાય દલા દયારામ લાઇબ્રેરી અને આ સિવાય ઘનશ્યામ બેંક અને જે હાલમાં સેન્ટ્રલ બેંક તરીકે ઓળખાય છે આટલા મોસ્ટ આઈએમપી આમાંથી સવાલ નીકળી શકે તો આ બધાનું છે નિર્માણ છે એ જામ રણજીતસિંહે કરેલું હતું આ બધાનું બાંધકામને લીધે શહેરનું એટલું બધું સુંદર અને સોહામણું અને રમણીય બની ગયું કે તેને સૌરાષ્ટ્રનું પેરિસ ગણાવવા લાગ્યું તો મિત્રો અહીંથી એક બીજો સવાલ પૂછાઈ શકે કે ભાઈ સૌરાષ્ટ્રનું પેરિસ કયા રાજાના સમયથી ગણાય છે તો જામ રણજીતસિંહના સમયથી ગણાય છે અને એને જ આ બધી વિવિધ વસ્તુઓનું છે એ નિર્માણ કરાવ્યું હતું આ સિવાય એનો બીજો પ્રકાર જોઈએ બીજું કામ જોઈએ તો કે વહીવટી તંત્રમાં સુધારો એટલે કે આધુનિકરણ લાવવા માટેનું કામ કરેલો તો કે શરૂઆત કરીએ રણજીત સિંહે તંત્રને પણ આધુનિક સ્વરૂપ આપવા માટેના પગલા લીધા હતા તેમાં પહેલાં તેમની મદદ માટે દીવાન રહેતા હતા એટલે કે જ્યારે પણ એને જરૂર પડે ત્યારે એને મદદ માટે દીવાનો રહેતા પરંતુ પછીથી તેમણે કાર્યક્ષમતા નિયંત્રણ સાથે નિકટોના સંબંધો સ્થાપવા સેક્રેટરી પદ્ધતિ અમલમાં મૂકી એટલે ખાસ યાદ રાખજો સેક્રેટરી પદ્ધતિ કોણ લાવેલા હતા કદાચ એવો સવાલ પરીક્ષામાં પૂછે તો જામ રણજીતસિંહ સિંહ સેક્રેટરી પદ્ધતિ લાવેલા હતા તેમણે ચાર સેક્રેટરી નિમ્યા જે મહેસૂલ રાજદ્વારી સામાન્ય વહીવટ અને હજુર કાર્યાલય ખાતા સંભાળતા હતા એટલે ચારેય સેક્રેટરી છે અલગ અલગ ખાતાઓ સંભાળતા હતા આમ આધુનિક કેબિનેટ પદ્ધતિનો આરંભ થયો હતો એમ કહી શકાય એટલે કે આ જામ રણજીતસિંહના સમયમાં જ આધુનિક કેબિનેટ પદ્ધતિનો સામ આરંભ શરૂઆત થઈ હતી કદાચ સવાલ આવો પૂછાય કે ભાઈ આધુનિક કેબિનેટ પદ્ધતિની શરૂઆત કયા રાજાના સમયથી થઈ હતી તો જામ રણજીતસિંહના સમયમાં થઈ હતી ઓગણીસો ઓગણીસમાં સત્તાવાન નિમાયેલા સભ્યોની બનેલી એક સલાહકાર કાઉન્સિલની રચના કરવામાં આવી હતી એટલે કે સાલ ઓગણીસો ઓગણીસમાં એક સત્તાવન લોકો જે સભ્યો છે એ નિમાયેલા હતા અને એક સલાહકાર કાઉન્સિલ નિમણૂક કરવામાં આવી હતી આમાં રાજ્યના દીવાન આ સભાના સભ્ય અધ્યક્ષ હતા એટલે કે જે સલાહકાર કાઉન્સિલ હતી એના અધ્યક્ષ કોણ હતા તો કે રાજ્યના દીવાન છે તેમના અધ્યક્ષ હતા અને તેમાં સરકારી તથા પ્રજાકીય પ્રતિનિધિઓ હતા અને તેમની પાસે રજૂ થતા પ્રશ્નોની ચર્ચા કરી દીવાન તે શાસક પાસે રજૂ કરતા હતા એટલે કે જે પણ પ્રશ્ન છે એ પ્રજા અને દીવાન વચ્ચે શરૂઆતમાં થતા પરંતુ પાછળથી દીવાની પ્રજા સાથે ચર્ચા કરીને પાછળથી તે રાજા સાથે ચર્ચા કરતો હતો આ કાઉન્સિલનું સ્વરૂપ સલાહકારી હોવાથી તેમની ભલામણો કે મંતવ્યો સ્વીકારવા કે નહીં સ્વીકારવા તે રાજવીની ઈચ્છા ઉપર આધારિત હતું એટલે કે આ કાઉન્સિલ સલાહકારી સમિતિ છે એની ભલામણો સ્વીકારવી અથવા ના પણ સ્વીકારી એની મંતવ્ય વધારે ફાઇનલ ડિસિઝન કોનું રહેશે એટલે કે છેલ્લો નિર્ણય કોનો રહેશે તો રાજવીનો છેલ્લો નિર્ણય રહેશે એવું કહી શકાય વળી કાઉન્સિલમાં સભ્યો પર રાજા દ્વારા જ નિમાતા અને તેમના હકો મર્યાદિત હતા એટલે કે જેટલા પણ આ કાઉન્સિલમાં સભ્યો હતા એ બધા રાજા દ્વારા જ નિમાતા હતા અને એના હકો પણ કેવા હતા તો કે મર્યાદિત હતા આમ આ રાજવી દ્વારા નિમાયેલા સભ્યોની માત્ર સલાહકારી સંસ્થા હતી છતાં વારસાગત રાજાશાહીના પુરસ્કર્તા એવા રાજવીએ વહીવટી બાબતોમાં પ્રજાને જોડવાનો પ્રારંભ કર્યો હતો અને તે જ દ્રષ્ટિએ મહત્વનું પગલું ભર્યું હતું વાત કરીએ ત્રીજા ત્રીજા પગલાંની તો કે ખેડૂતો તથા ખેતીના વિકાસ માટેના પગલાંઓ એટલે કે જામ રણજીત સિંહે ખેતી માટે કેટલાક પગલાંઓ લીધા છે એના વિશે જો ચર્ચા કરીએ તો રણજીત સિંહે ખેડૂતોના તથા ખેતીના વિકાસ માટે પ્રયત્નો ઘણા બધા કર્યા હતા અને એ સૌકામાં એટલે કે એ સદીમાં કહી શકાય જૂની ભાગબટાઈ પદ્ધતિ હતી અને તેને રદ કરીને જામ રણજીતસિંહે રોકડમાં મહેસૂલ લેવાની પદ્ધતિ આરંભ કરી હતી આથી ખેડૂતોની મુશ્કેલી ઘણી બધી દૂર કરી હતી જમીન ઉપર ખેડૂતોનો હક માન્ય રાખ્યો હતો એટલે કે જે જમીન છે એ ખેડૂતોની હક માન્ય રહેશે તેથી તે પોતાની જમીનોનું હસ્તાંતરત વેચાણ કરી શકતા કે બક્ષીસ આપી શકતો હતો અને વેઠ પ્રથા નાબૂદ કરવામાં આવી હતી એટલે કે આના સમયમાં જે વેઠ પ્રથા હતી એ નાબૂદ કરવામાં આવી હતી ખેડૂતોને નિર્દેશ આપવા માટે મોડેલ કૃષિ ફાર્મનું શરૂઆત કરી હતી એટલે કે આના સમયમાં રણજીત સિંહના સમયમાં જ મોડેલ કૃષિ ફાર્મની શરૂઆત કરવામાં આવી હતી અને ખેતીના વિકાસ માટે સિંચાઈ જરૂરી હતી તે માટે કૂવા તથા બંધ બાંધવા માટે મોટી રકમ ખર્ચવામાં આવી હતી અને જે વ્યક્તિ કૂવા દ્વારા સિંચાઈ સોરી મિત્રો જે વ્યક્તિ કૂવા દ્વારા સિંચાઈ કરતો તેને ખેડૂતોને કુવાદીઠ રૂપિયા એકસો પચીસ આર્થિક સહાય કરવામાં આવતી જે રાજ્ય દ્વારા નક્કી કરાઈ હતી એટલે કે ખેડૂતો જે પણ ખેડૂતો છે એ કુવા દ્વારા સિંચાઈ કરતા તો તેમને રાજ્ય તરફથી એકસો પચીસ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવતી અને આ રકમ છે એ રાજ્યે નક્કી કરી હતી ઈસવી સન ઓગણીસો સોળમાં ખેડૂતોએ કરજમાં રાહત આપવા માટે ખેડૂત રાહત ધારો પસાર કરાયો હતો એટલે કે ખેડૂતોને કર કરમાં થોડીક રાહત મળે છૂટ મળે એ માટે ખેડૂત રાહત ધારો છે પસાર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત દુષ્કાળ અથવા કુદરતી આફતો સમયે ખેડૂતોને રક્ષણ આપવા માટે દુષ્કાળ વીમા ફંડ આ રાખવામાં રચવામાં આવ્યું હતું એટલે ખાસ મિત્ર યાદ રાખજો કદાચ આવો સવાલ પૂછાય કે ભાઈ દુષ્કાળના સમયે ખેડૂતોને રક્ષણ આપવા માટે દુષ્કાળ દુષ્કાળ વીમા ફંડ કયા રાજાએ છે એ રચેલું હતું તો રણજીત સિંહે રચેલું હતું આ સિવાય રાજ્ય પોતે આ ફંડમાં ફંડમાં ઓગણીસો ઓગણીસમાં એક લાખ રૂપિયા આપ્યા હતા એટલે કે આ રાજ્યે ખુદ ઓગણીસો ઓગણીસ માં આ ફંડમાં છે એક લાખ રૂપિયા આપ્યા હતા મિત્રો આ વિડીયોમાં આટલું રાખીશું વધારે માહિતી જ્યાં રણજીતસિંહ વિશે વધારે માહિતી આપણે ભાગ બે માં જોઈશું તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત